વેલકમ ટુ ટેમ્બોસ કિચન. આજે આપણે બનાવીશું એકદમ સરસ અને એકદમ અલગ જ એવી ચાટની રેસીપી, દહીં ચીઝ કચોરી ચાટ, જેને બનાવવી ખૂબ જ ઇઝી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ચટપટી લાગે છે. આ દહીં ચીઝ કચોરી ચાટ આપણે ખસ્તા કચોરીમાંથી બનાવવાની છે. તો ખસ્તા કચોરી કેવી રીતે બનાવવી એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે આ ખસ્તા કચોરીની રેસીપી જોઈ શકો છો. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું દહીં ચીઝ કચોરી ચાટ. દહીં ચીઝ કચોરી ચાટ બનાવવા માટે મેં અહીંયા ખસ્તા કચોરી લીધી છે. ખસ્તા કચોરીની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. મેં અહીંયા એક કપ દહીં લીધું છે. દહીંમાં મેં ખાંડ નાખીને દહીંને એકદમ ગળ્યું બનાવી લીધું છે. મીઠી ચટણી લીધી છે, ગ્રીન ચટણી લીધી છે, સેવ લીધી છે અને ચીઝ લીધું છે. ગ્રીન ચટણી અને મીઠી ચટણીની રેસીપી પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો કાં તો પછી ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે એની રેસીપી જોઈ શકો છો. દહીં ચીઝ કચોરી ચાટ બનાવી લઈશું. અહીંયા મેં એક નાનો બાઉલ લીધું છે, એમાં આપણે આવી રીતે ખસ્તા કચોરી લઈને એના આવી રીતે નાના ટુકડા કરી લેવાના છે. હવે આપણે આમાં જે ગળ્યું દહીં લીધું હતું એ દહીં એડ કરવાનું છે. અહીંયા મેં એક કપ દહીંમાં લગભગ 3-4 મોટી ચમચી દળેલી ખાંડ નાખીને દહીંને ગળ્યું કરી લીધું છે. અહીંયા આપણે દહીં એડ કરવાનું છે. દહીં થોડું વધારે એડ કરવાનું છે, એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આમાં ગ્રીન ચટણી એડ કરીશું. મેં અહીંયા એક ચમચી ગ્રીન ચટણી એડ કરી છે. હવે એક અડધી ચમચી સ્વીટ ચટણી એડ કરીશું. થોડી સેવ એડ કરીશું. હવે જે આપણે ચીઝ લીધું હતું એ ચીઝને આપણે આવી રીતે છીણી લેવાનું છે. છીણીથી આમાં ચીઝ થોડું વધારે લેવાનું છે. ચીઝનો ટેસ્ટ આ કચોરીમાં ખૂબ જ સરસ લાગે છે, તેથી આપણે ચીઝ થોડું વધારે લઈશું. તો આપણી દહીં ચીઝ કચોરી ચાટ બનીને રેડી થઈ ગઈ છે. આપણી દહીં ચીઝ કચોરી ચાટ બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જેને બનાવવી ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની જાય છે, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ચટપટી લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો દહીં ચીઝ કચોરી ચાટ. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓ વિશે જાણકારી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.